અસલામલેકુમ ધોરણ બાર સાયન્સ બાયોલોજી ચેપ્ટર વન રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ એટલે કે સજીવોમાં પ્રજનનમાં આપણે આજે પાર્ટ ફોર એટલે કે આપણે અંત ભાગમાં આવી ચૂક્યા છીએ જ્યાં આપણું ચેપ્ટર જે છે આજે ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે હવે આપણે આ ચેપ્ટરની અંદર ઓલમોસ્ટ જે બધા ફલનના તબક્કાઓ જે છે જેમ કે પૂર્વ ફલન અને ફલન ઓલરેડી જોઈ લીધું છે હવે જે આપણો લાસ્ટ તબક્કો જે છે એ છે પશ્ચફલન એટલે કે પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ હવે પશ્ચફલન ઘટનાઓમાં સૌથી પહેલાં આપણે એ જોઈએ કે કઈ ઘટનાઓ થાય છે તો અહીંયા પશ્ચફલન જે છે એટલે કે ફલન થઈ ગયા પછી કઈ ઘટનાઓ થશે તો અહીંયા જે છે બે ઘટનાઓ થાય છે ફલન થઈ ગયા પછી સૌથી પહેલાં તો છે આપણને જાણીએ છીએ કે ફલિતાન રચાઈ ગયું એટલે યુગ્મનજની રચના થઈ એ પશ્ચફલન ઘટના થશે અને ત્યારબાદ એની અંદરથી ભ્રૂણજનન એટલે કે ભ્રૂણના સર્જન થવાની ક્રિયા થશે તો અહીંયા પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ જે છે એની અંદર પશ્ચફલન ઘટનાઓ જે છે એની અંદર આપણે બે ઘટનાઓ જોવાના છીએ આજે એ છે યુગ્મનજ અને ભ્રૂણજનન તો આપણે જોઈએ યુગ્મનજ અને ભ્રૂણજનન સૌથી પહેલાં જે છે આપણે જોઈશું યુગ્મનજ એટલે કે ઝાયગોટ ફોર્મેશન તો યુગ્મનજ જે છે એ એમ તો આપણે જાણીએ છીએ કે ફલનની ક્રિયા બાદ જે ફલિતાંડ જે રચાય છે એને જ આપણે યુગ્મનજ તરીકે ઓળખીએ છીએ અને એ ફલિતાંડ જે છે નોર્મલી લિંગી પ્રજનન દ્વારા રચાતું જોવા મળે છે તો લિંગી પ્રજનન દર્શાવતા બધા જ સજીવો જે છે એ યુગ્મનજનું નિર્માણ કરતા હોય છે અને એ સાર્વત્રિક ઘટના છે યુનિવર્સલ છે કે લિંગી પ્રજનન જે કરશે જે સજીવો કરશે એમાં મેલ અને ફિમેલ એટલે કે નર અને માદાનો સમાવેશ થયેલો છે તો નરજન્યુ અને માદાજન્યુ એ બેનું જોડાણ જે છે ફલન દ્વારા એ બેનું જોડાણ જે છે એને આપણે ફલિતાંડ કહીએ છીએ અને ફલિતાંડ જ જે છે એને યુગ્મનજ તરીકે ઓળખવામાં આવે છે હવે જો બાહ્ય ફલન થતું હોય બાહ્ય ફલન આપણે ઓલરેડી જોઈ જ ચૂક્યા છે કે બાહ્ય ફલન આપણે એને કહીએ છીએ કે જેની અંદર કોઈ બહારના માધ્યમ જેમ કે આપણે પાણી લઈ શકીએ તો એ પાણીની અંદર યુગ્મનજ બનવાની પ્રક્રિયા થશે કારણ કે બાહ્ય ફલનની અંદર નર અને માદા જન્યુઓ જે છે એ પાણીના માધ્યમમાં છોડી દેવામાં આવ્યા છે તો ફલનની પ્રક્રિયા પાણીના અંદર જ થશે તો બાહ્ય ફલનની અંદર યુગ્મનજનું નિર્માણ જે છે એ પણ પાણીના અંદર જ થશે બાહ્ય માધ્યમની અંદર જ થશે તો હવે આપણે અંતઃફલનની વાત કરીએ તો અંતઃફલનની અંદર પ્રાણીઓ જે છે એ સજીવના દેહની અંદર જ રચતા હોય છે કારણ કે જે પેલા નરજન્યુઓ હોય છે એ માદા જન્યુ સુધી પહોંચે છે ગતિ કરીને કારણ કે નરજનીઓ ચલિત હોય છે તો એ પહોંચી જશે અને ત્યારબાદ અંતઃફલનની પ્રક્રિયા સજીવના દેહની અંદર થશે એટલે યુગ્મનજ જે છે એનું નિર્માણ પણ સજીવના દેહની અંદર થશે તો આ રીતે યુગ્મનજનું નિર્માણ પણ બાહ્ય ફલન અને અંતઃફલનના આધારે શરીરના અંદર અને શરીરની બહાર થતું જોવા મળે છે તો આ રીતે જે છે ઝાયગોટ ફોર્મેશનની પ્રક્રિયા જોવા મળશે હવે યુગ્મનજની જે રચના જે છે એ યુગ્મનજની રચના જે છે એનો આધાર જે છે એ કયા જીવનચક્રને આધારે રચાયું છે એના ઉપર રહેલો છે હવે તમને પ્રશ્ન થશે કે જીવનચક્ર કયા પ્રકારનું હોય એ તો આપણે જે આગળ લીલનું જીવનચક્ર મેં તમને બતાવી જ દીધું એકવિધ જીવનચક્ર જે જોવા મળે છે તો એ એક વિધ દ્વિવિધ જે જીવનચક્રો જે જોવા મળે છે એના આધારે આ યુગ્મનજ જે છે એની રચના થતી હોય છે ફલિતાણની રચના થતી હોય છે હવે આ રચનાઓ જે થાય છે એ એના ઉપરથી ઉપરથી જીવનચક્ર જ નક્કી કરવામાં આવે છે કે એ દ્વિકીય થશે કે એકકીય થશે એટલે કે યુગ્મનથ જે છે એ એકકીય બનશે કે દ્વિકીય બનશે હવે એ જે યુગ્મનદ જે રચાયું છે એ અગર બાહ્ય ફલનથી બહારની સાઈડ રચાયું હોય એટલે કે બહારના માધ્યમમાં રચાયું હોય તો એને રક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે કારણ કે બહાર જે વાતાવરણ જે છે અને એ સિવાય કેટલાક પ્રાણીઓ જે છે એના ઉપર હુમલો કરી શકે છે તો એનાથી બચાવવાનું હોય છે યુગ્મનજને નહીં તો એ આગળ પોતાનો વિકાસ કરી શકશે નહીં તો એટલા માટે ફૂગ અને લીલ જેવા સજીવો જે છે એ યુગ્મનજ જાળી દિવાલ યુગ્મનજની આસપાસ જાળી દિવાલ વિકસાવે છે અને જેના પરિણામે એ શુષ્કતા અને નુકસાન એટલે કે બહારથી જે હુમલા થતા હોય એના નુકસાનથી પ્રતિકાર કરી શકે છે તો આ રીતે યુગ્મનજ જે છે લીલ અને ફૂગની અંદર જાળી દિવાલ આસપાસ જાળી દિવાલ વિકસાવીને પોતાના યુગ્મનજને જે છે શુષ્કતા અને નુકસાન એટલે કે ઈજાની સામે પ્રતિકાર આપે છે અને ત્યારબાદ અમુક વિરામ સમય બાદ અંકુરણ પામતા પહેલાં એ અમુક વિરામનો સમયગાળો કરશે બરાબર અને ત્યારબાદ જે છે એ અંકુરણની પ્રક્રિયા કરશે તો આ રીતે જે છે અહીંયા એક બીજી વસ્તુ આપવામાં આવી છે કે એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવો જે છે જે આપણે ધોરણ અગિયારમાં ઓલરેડી ભણી ચૂક્યા છે એ યુગ્મનજના અર્ધિકરણ દ્વારા એકકીય બીજાણુ સર્જે છે અને એકકીય સજીવમાં વૃદ્ધિ પામે છે વિદ્યાર્થી મિત્રો ફરી પાછું એકવાર તમને યાદ બતાવી દઉં છું મેં આગલા લેક્ચરની અંદર લીલનું એકવિધ જીવનચક્ર જે આપણે અગિયારમાં ધોરણમાં ભણ્યા હતા એને રિપીટ કર્યું જ છે અને છતાં આ તમને એમ સીક્યુની અંદર પૂછી શકાય છે નીટની અંદર એમ સીક્યુમાં પૂછી શકાય છે એવો પ્રશ્ન કે લીલ કે જે યુગ્મન જ જે છે અર્ધિકરણ દ્વારા ઉત્પન્ન કરે છે તો એનું યુગ્મન જ એટલે કે ફલિતાણ જે છે એ કેવું બનશે એકકીય બનશે અને એના અંદરથી વિકસતો સજીવ પણ એકકીય જ બનશે આ યાદ રાખવું તો અહીંયા જે છે યુગ્મનજની આગળ જ્યારે લીલ અને ફૂગ જે છે યુગ્મનજ બનાવી દે છે ત્યારે પોતાની આસપાસ જાળી દિવાલની રચના કરે છે જે તેને શુષ્કતા અને નુકસાન એટલે કે ઈજાની સામે પ્રતિકાર આપે છે અને ત્યારબાદ અર્ધિકરણ દ્વારા યુગ્મનજ બનતું હોય છે જેથી એના બીજાણુઓ પણ એકકીય હોય છે અને વિકસતો સજીવ પણ એકકીય જોવા મળે છે હવે જે છે યુગ્મનજની રચના તો થઈ ગઈ તો આપણે જોઈશું ભ્રૂણ ભ્રૂણજનનની પ્રક્રિયા જે છે આપણે જાણીએ જ છીએ કે જનનની પ્રક્રિયા આપણે હ્યુમનમાં તો જોઈએ તો ભ્રૂણજનન થવું એટલે કે ભ્રૂણનો વિકાસ થવો આપણે ઓલરેડી યુગ્મનજનું નું સર્જન કરી દીધું તો યુગ્મનજની અંદર જે પ્રક્રિયા થશે એની અંદર સંભાજન એટલે કે એક પ્રકારનું કોષ વિભાજન થશે તો કોષ વિભાજનની આપણે ડેફિનેશન તો જાણીએ છીએ વિભાજન અને વિભેદનની ડેફિનેશનમાં શું ફરક છે એ વિદ્યાર્થી મિત્રો તમે ખૂબ સારી રીતે જાણો છો કે વિભાજનની અંદર કોષોની સંખ્યામાં વધારો થાય છે જ્યારે વિભેદનની અંદર અંગો જે છે એનો વિકાસ થાય છે એટલે કે આ કોષો જે છે એ પોતાના પર્ટિક્યુલર કાર્ય મુજબ કાર્ય સાથે સંકળાય છે એટલા માટે એમને એક અંગ તરીકે જો લેવામાં આવે તો એ પ્રક્રિયા જે છે એટલે કે કોષોમાંથી અંગ બનવાની જે પ્રક્રિયા છે એને વિભેદન તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા યુગ્મન જ બનવાની જે પ્રક્રિયા છે એ કોષ વિભાજનની પ્રક્રિયા છે બરાબર અને ત્યારબાદ કોષ વિભેદનની પ્રક્રિયા થશે તો વિભાજનથી વિકાસ પામતા ભ્રૂણની અંદર કોષોની સંખ્યામાં શું થાય છે વધારો થાય છે જ્યારે એ કોષોની અંદર વિભેદનની પ્રક્રિયા થશે ત્યારે કોષોના સમૂહો જે છે કેટલાક રૂપાંતરણોમાંથી પ્રસાર થશે એટલે કે તે પેશી અંગો વગેરેની રચના કરશે અને સજીવનું નિર્માણ કરશે તો આ રીતે ભ્રૂણ એ યુગ્મન જ ભ્રૂણ વિકાસ થવાની પ્રક્રિયા છે ભ્રૂણજનનનની ડેફિનેશન યાદ રાખવી યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થવો એને ભ્રૂણજનન તરીકે ઓળખવામાં આવે છે અને આ યુગ્મનજ બે તબક્કાઓ દર્શાવી શકે છે એક છે કોષ વિભાજન અને બીજું છે કોષ વિભેદન જો કોષ વિભાજન દ્વારા ભ્રૂણમાં વિકાસ થશે તો ભ્રૂણ જે છે ફક્ત કોષોની સંખ્યામાં વધારો કરશે પણ જો એ ભ્રૂણ વિભેદનની પ્રક્રિયામાં ભાગ લેશે તો એ અંગો અને પેશીની રચના કરે છે તો આ રીતે ભ્રૂણજનનની પ્રક્રિયા જોવા મળે છે હવે આપણે એ જોઈએ કે જે અને બાહ્ય ફલન તો ફલનની પ્રક્રિયાથી જ રચાય છે એટલે હંમેશા એની અંદર યુગ્મનજ જે છે એના પ્રકારો પડવાના જ તો પ્રાણીઓની અંદર પ્રાણીઓમાં યુગ્મનજનો વિકાસ માદાના શરીરની બહાર થાય કે અંદર થાય એના આધારે એ પ્રાણીઓના પણ નામ આપવામાં આવ્યા છે તો તેને આધારે પ્રાણીઓ જે છે એના બે પ્રકાર પાડવામાં આવ્યા છે એક છે અંડપ્રસ્વી અને બીજું જે છે અપત્ય પ્રસ્વી અંડપ્રસ્વી એટલે કે ઓવી પેરસ અને અપત્ય એટલે કે વાયવી પેરસ તો અહીંયા જે છે પ્રકાર જે પાડવામાં આવ્યા છે કઈ રીતે પાડવામાં આવ્યા છે તો એ એના આધારે વહેંચવામાં આવ્યા છે કે જે પણ મનુષ્યો જે છે અથવા તો સજીવો જે છે આપણે જાણીએ છીએ કે એક તો ઈંડા મૂકે છે અને ઈંડાની અંદરથી બાળકને જન્મ આપે છે અને એક એવા હોય છે જે સજીવની અંદર એટલે કે અંતઃફલનની પ્રક્રિયા કરતા હોય તો પોતાના શરીરની અંદર જે છે એ આખા બાળકનો વિકાસ કરશે અને ત્યારબાદ પ્રસવની ઘટના જોવા મળે છે તો આપણે અંડપ્રશ્વી કોને કહીશું અને અપત્યપ્રસ્વી કોને કહીશું એ જોઈએ તો ફલિત અથવા તો અફલિત ઈંડા મૂકીને એ ઈંડાની અંદરથી બચ્ચાને જન્મ આપતા હોય તો એને કહેવામાં આવે છે અંડપ્રસ્વી એટલે કે ઓવિપેરસ તો એની અંદર નોર્મલી સરિસૃપ અને પક્ષીઓ જે અંડપ્રસ્વી છે કે જેની અંદર એવો કેલ્શિયમ યુક્ત કવચવાળા ઈંડા મૂકે છે આપણે જાણીએ છીએ કે ઈંડાને કેલ્શિયમ યુક્ત કવચ હોય જ છે અને ત્યારબાદ એ કવચ એટલા માટે બનાવવામાં આવેલું હોય છે કે જેથી જે ઈંડું મૂકવામાં આવ્યું છે એના અંદર જે પક્ષી કે પ્રાણી જે છે એને બહારના પર્યાવરણથી નુકસાન ન થાય અને ત્યારબાદ જે સેવનકાળ જે આપણે જોઈએ છીએ એના દ્વારા બાર પ્રાણી જે છે ઈંડામાંથી બહાર નીકળે છે વિદ્યાર્થી મિત્રો તમે મરઘી તો જોયો છે મરઘી જે ઈંડા મૂકે છે અને ત્યારબાદ એના ઉપર બેસીને સેવનની પ્રક્રિયા કરે છે કે જેના આધારે આપણને મરઘીના નાના નાના બચ્ચા મળે છે તો સેમ એ જ પ્રક્રિયા જોવા મળે છે કે કેલ્શિયમયુક્ત કવચવાળા ઈંડા મૂકશે અને ત્યારબાદ એ ઈંડાને યોગ્ય સેવનકાળ બાદ એક બાર પ્રાણી જે છે એ ઈંડાના અંદરથી બહાર આવે છે તો આ રીતે અફલિત કે ફલિત ઈંડા અને ઈંડાના અંદરથી જે બચ્ચા ઉત્પન્ન થાય છે એને અંડપ્રશ્વી તરીકે ઓળખવામાં આવે છે તો હવે આપણે એ જોઈશું કે અપત્યપ્રશ્વી કોને કહેવાશે તો અપત્યપ્રશ્વીમાં આપણે જે છે એ મનુષ્યનો સમાવેશ કરીશું તો અપત્યપ્રશ્વી પ્રાણીઓ જે છે એની અંદર મનુષ્ય સહિતના કોઈ પણ સત્સનને લઈ શકાય છે એના ઉદાહરણ છે કે જેની અંદર યુગ્વનજમાંથી તરુણ સજીવનો વિકાસ થાય છે તો એની અંદર જે છે અવસ્થાઓ ઘણી બધી અવસ્થાઓ જે છે એના અંદરથી જે પેલું તરુણ જે ગર્ભ જે છે એ પાસ થાય છે અને ત્યારબાદ લાસ્ટમાં પ્રસવની ક્રિયા દ્વારા એ બહાર આવે છે તો આમ યોગ્ય ભ્રૂણીય કાળજી અને રક્ષણને કારણે તરુણની ઉત્તર જીવિતતાની તકો જે છે એ અપત્ય પ્રસરી સજીવો કરતાં વધુ છે આપણે જાણીએ છીએ કે સ સત્સન જે છે એ પોતાની કાળજી રાખે છે એ પોતાને રક્ષણ આપે છે અને નોર્મલી ઘરમાં રહે છે એટલે એ જે છે એ પોતાની ઉત્તર તકો જે છે એ વધારશે આમ અંડપ્રસ્વી કરતાં અપત્યપ્રસ્વી સજીવો જે છે એમની ઉત્તર જીવિતતાની તકો જે છે એ ખૂબ જ વધારે છે હવે વિદ્યાર્થી મિત્રો સપુષ્પી વનસ્પતિઓની જો આપણે વાત કરીએ તો સપુષ્પી વનસ્પતિઓમાં અંડકની રચના અને ત્યારબાદ યુગ્મન જ રચાવાની રચના જે છે એ આપણે કઈ રીતે એક્સપ્લેન કરીશું તો હવે એની અંદર જે છે નોર્મલી એક તો આપણે જાણીએ છીએ કે ફલન બાદ જે છે પુષ્પના વજ્રપત્રો અને દલપત્રો અને જે છે છે કરમાઈને ખરી પડે બરાબર હવે એની અંદર જે છે સ્ત્રી કેસર વનસ્પતિ સાથે જોડાયેલ જ રહે છે હવે આપણે એ તો જાણીએ છીએ કે નોર્મલી જે પ્રજનનની પ્રક્રિયા થાય છે વનસ્પતિની અંદર અને યુગ્મન જ રચાવાની પ્રક્રિયા થાય છે તો એના અંદર બીજાશય જે છે એ ફળમાં વિકાસ પામશે અને ત્યારબાદ ફળની આજુબાજુ જે છે ફલાવરણની પ્રક્રિયા જોવા મળશે તો અહીંયા તમને એ જ આપવામાં આવ્યું છે કે યુગ્મન જ જે છે એનો વિકાસ ભ્રૂણમાં અને અંડકનો વિકાસ બીજમાં વિદ્યાર્થી મિત્રો આ વાક્ય ધ્યાનથી સાંભળજો આ તમને એમ ની અંદર પૂછી શકાય છે યુગ્મન જ જે છે એનો વિકાસ જે છે એ ભ્રૂણમાં એટલે કે યુગ્મન જ ભ્રૂણ બનશે અને અંડક જે છે એનો વિકાસ બીજમાં એટલે કે અંડક એ બીજમાં વિકાસ પામે છે હવે બીજા શય જે છે એ બીજા શય એ ફળની અંદર વિકાસ પામશે અને ત્યારબાદ એની આસપાસ જે જાડી દિવાલનો વિકાસ થાય છે એને ફલાવરણ એટલે કે પેરીકાર્પ તરીકે ઓળખવામાં આવે છે જે કેવું હોય છે રક્ષણાત્મક હોય છે આમ વિકિરણ બાદ બીજ જે છે અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામીને નવી વનસ્પતિનું સર્જન કરે છે હું ફરી પાછું એકવાર રિપીટ કરું છું કે યુગ્મન જ ભ્રૂણ બનશે અંડક જે છે એ બીજ બનશે અને બીજાશય જે છે એ ફળ બનશે અને ફળની આસપાસ ત્યારબાદ જાળી દિવાલનું સર્જન થાય છે એને ફલાવરણ તરીકે ઓળખવામાં આવે છે આ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવું હવે લાસ્ટમાં આપણે એ જોઈશું કે અહીંયા તમને ઉદાહરણ આપવામાં આવ્યા છે કે ફળ જે બીજ અને રક્ષણાત્મક આવરણ એની આસપાસ દર્શાવવામાં આવ્યું છે એને ફલાવરણ અહીંયા જો શીડ એટલે કે શીડ એટલે કે એસ તરીકે દર્શાવવામાં આવ્યું છે જ્યાં બીજ જે છે એને એસ તરીકે દર્શાવ્યું છે અહીંયા જ્યાં જ્યાં તમને એસ દેખાય છે એ બીજ બતાવવામાં આવ્યું છે અને જ્યાં જ્યાં તમને પી દેખાય છે એટલે કે પેરીકાર્પ એટલે કે તમને ફલાવરણ દર્શાવવામાં આવ્યું છે તો એસ જે છે એ બીજ છે અને પી જે છે પેરીકાર્પ છે તો અહીંયા પહેલાં તો તમને સાના સાના ઉદાહરણ આપવામાં આવ્યું છે મેં લખી દીધું છે વટાણાનું એક ઉદાહરણ છે ટામેટું બતાવવામાં આવ્યું છે રાઈ બતાવવામાં આવી છે અને કાંકડી આ તમારી ચોપડીમાં નથી આપવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો એટલે તમે પ્લીઝ નોટ ડાઉન કરી લેજો કે અહીંયા જે ઉદાહરણ દર્શાવવામાં આવે આવ્યા છે તમે જાણો છો કે તમને એમસીક્યુની અંદર નીટ અને તમારી એક્ઝામમાં પણ તમને ફિગર આપી દેવામાં આવે છે અને ત્યારબાદ તમારે એ ફિગર ઓળખવાની હોય છે તો અહીંયા તમને ઉદાહરણની અંદર એ નથી દર્શાવવામાં આવ્યું કે આ જે ફિગર આપી છે એ કોની છે તો વટાણા ટામેટું રાય અને કાંકડીની છે જે પ્લીઝ તમે નોટડાઉન કરી લેશો અહીંયા એસ જે છે એ બીજ એટલે કે શીડ દર્શાવવામાં આવ્યું છે અને પી એટલે કે પેરીકાર્પ એટલે કે ફલાવરણ તો અહીંયા તમે જોઈ શકો છો વટાવ વટાણાની અંદર શીડ અને પેરીકાર્પ એટલે કે એની આજુબાજુનું આવરણ એ જ રીતે ટામેટાની અંદર પણ આ દાણાઓ જોઈ શકો છો એ સીડ છે અને એની આસપાસ આ આવરણ એ જ રીતે અહીંયા રાયમાં પણ તમે સીડ જોઈ શકો છો એટલે કે બીજ અને આ જે પી જે છે એટલે એની આજુબાજુનું આવરણ અને લાસ્ટમાં કાકડી એટલે અંદર જે બીજ દર્શાવવામાં આવ્યા છે અને પી જે છે પેરીકાર્પ આના ઉપરથી તમે પરફેક્ટ ઇમેજિન કરી શકો છો જે તમે આ ચારે ચાર વસ્તુ જોઈ જ છે તો કોને હવે શીડ કહીશો અને કોને ફલાવરણ કહીશો એટલે કે પેરીકાર્પ કહીશો એ તમે જાણી શકો છો તો આ રીતે જે છે આજે આપણું આ ચેપ્ટર અહીંયાથી ફિનિશ થાય છે એટલે કે આપણું સજીવોમાં રિપ્રોડક્શન સજીવોમાં પ્રજનન જે છે ફર્સ્ટ ચેપ્ટર આજે અહીંયાથી આપણે ફિનિશ કરીએ છીએ